વિરામ બાદ વાત કરીએ તો સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના સૌગઢમાં બે શ્રમિકોના ઘટના સ્થળે જ મોત. હિંમતનગર શહેરને અડીને આવેલા સૌગઢ ગામે મકાનનું કામ ચાલી રહ્યું હતું. તે દરમિયાન મકાનના બીજા માળનો સ્લેબ જરાસય થતાં શ્રમદાન કરી રહેલા શ્રમિકો દટાવા પામ્યા હતા. આસપાસના લોકો એકઠા થયા હતા અને ત્યારબાદ હિંમતનગર ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. હિંમતનગર ફાયર વિભાગ ઘટના સ્થળે પહોંચી રાહત કામ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં બે શ્રમિકો દટાયા હતા. તો બંને શ્રમિકો ઘટના સ્થળે મોતને ભેટ્યા હતા. બંને શ્રમિકોના મૃતદેહને ક્રેનની મદદથી બહાર નીકાળી પોસ્ટમોર્ટમ અર્થે ઇમરજન્સી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઘટના સમયે ગામના ગ્રામજનો મોટી સંખ્યામાં એકઠા થયા હતા. સમગ્ર ઘટનાની જાણ હિંમતનગર ગ્રામ્ય પોલીસને થતાં હિંમતનગર પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. સમગ્ર બાબતે હાલ તો પ્રાથમિક તપાસ હાથ ધરવામાં આવી છે. મંગરાવલ, જેડએસ ટીવી, સાબરકાંઠા. સૌગઢ ગામમાં જે દુર્ઘટના બની એનો કોલ અમને હિંમતનગર નગરપાલિકા ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસને મળતા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને જોતા બંને મજૂરો જે હતા એ નીચે કામ કરતા હતા અને ઉપરથી સ્લીપ ધરાશાયી થયું, તો એની અંદર બંને જણા નીચે દબાઈ ગયા હતા. તો જેથી કરીને બંનેના ઘટના સ્થળે પહોંચી જોયું તો બંનેના મૃત્યુ થયેલા હતા અને બંનેને આપણે ક્રેન બોલાવી લીધી તાત્કાલિક અને ક્રેનની મદદથી સ્લેબને અપ કરી અને નીચેથી બંનેના મૃતદેહો આપણે રિકવરી કરી અને પોલીસને સુપ્રત કરેલા છે. હાલ મકાન માલિકને કહી દેવામાં આવ્યું છે કે જેથી કરીને ઉપરનો જે સ્લેબ છે એ સહી સલામત ઉતારી લે તો બીજી કોઈ દુર્ઘટના ઘટે નહીં. બંને મૃતદેહોને પોલીસ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવેલા છે હિંમતનગર.